शुभ सवार विद्यार्थियों, आज आप गुजराती विषय की अंदर विराम चिन्ह है ये पार्ट बीजो जो है धोरण आप अगियार आपणे गया लेक्चर की अंदर से एटले के पार्ट एक की अंदर से पूर्ण विराम अने अल्प विराम नो अभ्यास कर्यो हतो। पूर्ण विराम ने अल्प विराम नो उपयोग केवी रीतना थाय एना मुद्दाओ छे एना नियमो छे आपणे जोया हता, उदाहरणो छे समझ्या हता। हवे आपणे आजे एना पछीनो जे छे के जे अर्धविराम, हवे विद्यार्थी मित्रों एवा विराम चिन्ह छे કે આપણને અત્યાર સુધી ખ્યાલ પણ નહીં હોય કે એનો ઉપયોગ છે ક્યાં કરવો, કારણ કે એવી પરિસ્થિતિ જ છે નથી હોતી કે આપણે એનો ઉપયોગ છે કરી શકીએ। તમે માત્ર પરીક્ષા છે આપતા હો છો, એ સિવાય આપણે લેખન કાર્ય હવે બહુ છે ઓછું કરીએ છીએ, એટલે ભાષાની અંદર છે આપણને આ તકલીફ પડતી હોય છે। એટલે હવે અહીંયા એના પછી જે છે નેક્સ્ટ અર્ધવિરામ, એને સેમિકોલન પણ કહેવાય છે। અર્ધવિરામની નિશાની આવી રીતના છે। ચાલો તો એનો ઉપયોગ ક્યાં થાય છે આપણે સમજીએ કે વાક્યમાં સંયોજકો, સંયોજકો શું છે તો કે અને પણ બરાબર વગેરે આવા જે સંયોજકો છે એનો ઉપયોગ કર્યા સિવાય છે, ઉપયોગ કરવાનો નથી। જો એનો ઉપયોગ આપણે કરીએ તો અર્ધવિરામ મૂકવાની છે, કઈ જરૂર પડે નહીં। ઘણા વાક્યો જોડાયા હોય ત્યારે વચ્ચે અર્ધવિરામ નો ઉપયોગ થાય છે। ફરી પાછું સમજી નહીં, વાક્યમાં સંયોજકોનો ઉપયોગ કર્યા સિવાય ઘણા વાક્યો જોડાયા હોય, આપણને ખ્યાલ છે કે સંયોજકો છે એ શું કરે તો કે વાક્યને જોડે, બરાબર કનેક્ટ કરે, પણ એનો ઉપયોગ નથી ત્યારે શું વપરાય છે તો કે ત્યારે અર્ધવિરામ વપરાય છે। પછી તો કે લાંબા વાક્યોમાં વાંચનની સફળ અને અર્થ સરળતાથી સમજવા માટે અર્ધવિરામ વપરાય છે, કારણ કે જ્યાં વાક્ય છે પૂરું થાય ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકીએ, અને એવા એ વાક્ય છે ત્યાં એનો અર્થ છે શું છે તો કે ત્યાં સુધી એનો અર્થ છે એ જળવાતો હોય છે, પછીનું વાક્ય હોય છે તો એનો કંઈક બીજો છે અર્થ હોય છે, એનું બીજું છે કંઈક કહેવાનું થતું હોય છે। પણ અહીંયા છે વાંચનની અંદર આપણે સગવડ અને અર્થ છે એ સરળતાથી સમજી શકીએ, એટલા અહીંયા અર્ધવિરામ છે ત્યાં મુકાય છે। ચાલો જેમ કે ઉદાહરણ જોઈએ કે રામ ભગવાન છે, હવે જો એ રામ વિશે જ છે વાત યથાવત રહી છે, કોઈ વિશેષણ હોય ક્રિયાપદ હોય અથવા તો નામ હોય એમના માટે આપણે અલ્પવિરામ છે મૂકતા હોઈએ છીએ। નકર તમને એ પ્રશ્ન થાય કે સાહેબ અલ્પવિરામ છે કેમ ના આવે, પણ એ લાંબા વાક્યો છે એને જોડવા માટે જ્યાં સંયોજકોનો ઉપયોગ નથી થતો ત્યાં છે અર્ધવિરામ વપરાય છે। ચાલો અર્ધવિરામની નિશાની બરાબર છે યાદ રાખી લો, બરાબર બે રીતે તમે જે જોતા હશો, આ જે નિશાની છે એ ગુરુ વિરામની છે, એ જે આપણે આના પછી છે જોવાના છીએ, એટલે એ બે નિશાની અંદર છે ક્યાંય ભૂલ ના થાય એ ખાસ જુઓ। અહીંયા અર્ધવિરામ છે ત્યાં જો નીચે અલ્પવિરામ જેવું જ આપેલું છે, એટલે ખાસ નિશાની યાદ રાખો। ચાલો અહીંયા ભગવાન રામ છે એની જ આખી વાત કરવામાં આવેલી છે, હજી એક વાર સમજીએ કે જ્યાં પૂર્ણ વિરામ આવી જાય ત્યાં એનો અર્થ છે સીમિત થઈ જાય, તેનો અર્થ છે ત્યાં પૂર્ણ થાય, પણ અહીંયા છે વાતને આગળ જ લઈ જવી છે અને સંયોજકોનો ઉપયોગ નથી કરવાનો ત્યારે આપણે અર્ધવિરામનો ઉપયોગ કરવાનો છે। જેમ કે રામ ભગવાન છે તે મર્યાદા પુરુષોત્તમ છે, તે આદર્શ રાજવી છે, આદર્શ પુત્ર છે, વાક્યના અંતે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નહીં આવે કારણ કે ત્યાં વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણ વિરામ મૂકેલું છે। ચાલો જે નિયમિત પુસ્તકો વાંચે છે તેનું જ્ઞાન વધે છે, આખું લાંબુ વાક્ય છે અહીંથી વળી તમે ના કહેતા કે અહીં કેમ ના આવ્યું, જે નિયમિત પુસ્તકો વાંચે છે તેનું જ્ઞાન વધે છે, અર્ધવિરામ જેનું જ્ઞાન વધે છે, હવે વાત છે ત્યાં જ જળવાઈ ગઈ છે, વાત પૂરી નથી થઈ, પૂરી થઈ હોય તો અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકી નહીં। હવે આગળ જ કહે છે કે જેનું જ્ઞાન વધે એની બુદ્ધિ વધે, આખી વાત છે કહેવામાં આવી, જેની અંદર લાંબા વાક્યો છે એકથી વધારે બેથી વધારે વાક્યનો ઉપયોગ થયેલો છે ત્યાં છે અર્ધવિરામ મૂકાય છે। તો વિદ્યાર્થી મિત્રો અર્ધવિરામમાં છે આટલું છે, આમના પછી છે આપણે ગુરુ વિરામ જોઈએ। ચાલો વિદ્યાર્થીઓ આપણે એના પછીનું વિરામ ચિહ્ન છે જોશું, ગુરુ વિરામ।
गुरु विराम ની નિશાની છે આવી છે એને કોલન પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં કોલન છે કહે છે ગુરુ વિરામ ની નિશાની છે બરાબર છે યાદ રાખો ચાલો હવે એનો ઉપયોગ ક્યાં થાય છે એક ખાસ છે મહત્વનો છે કારણ કે આપણે આ આવા જે વિરામ ચિહ્ન છે એનો ક્યાંય લખાણમાં ઉપયોગ કરતા નથી આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે વચ્ચે આવતું હોય છે પણ આપણે એમાં કોઈ ધ્યાન આપતા નથી કે આ શું કામ છે અહીંયા મૂકવામાં આવેલું છે તો સમજીએ કે એટલે તો ગણતરી કરવી ગણતરી પછી યાદી આપવી હોય બરાબર અથવા તેનું વર્ણન કરવું હોય ત્યારે ગુરુ વિરામ મૂકાય છે ગણતરી કરવી હોય યાદી આપવી હોય કે તેનું વર્ણન કરવું હોય ત્યારે ગુરુ વિરામ મૂકાય છે ચાલો જેમ કે જોઈએ વર્ણ ચાર છે જો એનું વર્ણન કર્યું છે વર્ણ ચાર છે પછી અહીંયા ગુરુ વિરામની નિશાની મૂકેલી છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ચાલો ફૂલના ચાર ભાગ છે પછી અહીંયા શું મૂકેલું છે તો ગુરુ વિરામ છે ત્યાં વપરાયું છે વિદ્યાર્થી મિત્રો હજી એક વખત પૂછું અર્ધવિરામ અને ગુરુ વિરામ વચ્ચે થોડો કંઈ ડિફરન્સ છે પણ ક્યાં ઉપયોગ કરવો એ ખાસ છે મહત્વનું છે આલાયા જે ઉપયોગની વ્યાખ્યા કરી છે ખાસ યાદ રાખો ચાલો ફૂલના ચાર ભાગ છે વજ્ર ફૂલમણી સ્ત્રી કેસર અને પુંકેસર જો ત્યાં અર્ધવિરામ છે મૂકી અને આ વાતનું વર્ણન કરેલું છે ફૂલનું વર્ણન કરેલું છે જીવનમાં ત્રણ વસ્તુઓ જરૂરી છે પછી ગુરુ વિરામ હવા પાણી અને ખોરાક ચલો પછી એક જગ્યાએ પણ ઉપયોગ થાય છે આપણે જોઈએ કે નાટક કે સંવાદમાં વક્તા એટલે કે બોલનાર જે બોલે છે એમના પછી આપણે અંગ્રેજીની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ભણીએ છીએ એ સંવાદ આપેલો છે એ સંવાદમાં છે એનો અર્થ શું નીકળે છે તો કે કહે છે બરાબર આવેલી જેમ કે અરવિંદ તો કે અરવિંદ કહે છે એટલે આ તો આપણને ખ્યાલ હશે કારણ કે એ કંઈ આપણે ભણતા હોઈએ છીએ નાટક કે સંવાદમાં વક્તા એટલે કે બોલનાર પછી ગુરુ વિરામ મુકાય છે બરાબર જેમ કે અરવિંદ કહે છે કેમ હેમેન્દ્ર ક્યારે આવ્યો તો હેમેન્દ્ર છે એને જવાબ આપે છે કે હેમેન્દ્ર આજે જ ચારની ગાડીમાં તો વિદ્યાર્થી મિત્રો ગુરુ વિરામનો છે આ પ્રમાણે ઉપયોગ થાય છે અર્ધવિરામ અને ગુરુ વિરામ ખાસ બંને વચ્ચેનો જે તફાવત છે એ ધ્યાનમાં લેજો આના પછી છે આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો એમના પછીનું આપણે છે પાંચમા નંબરનું વિરામ ચિહ્ન જોઈએ તે પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન વિશે આપણને બધાને ખ્યાલ છે એની નિશાની આ પ્રમાણે છે અને ઉપયોગમાં બહુ ખાસ કરી નથી એકાદી બાબત તમને નવીઆમાં જાણવા મળશે ચાલો વાક્યના અર્થમાં પ્રશ્નનો અર્થ સમાયેલો હોય અથવા કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય છે જેમ કે તમે ક્યાં રહો છો બરાબર જે શબ્દ છે ખાસ ધ્યાન આપજો તમે ક્યાં રહો છો તમારું નામ શું છે રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું તો હવે અહીં જોઈએ આ વગેરે છે એ પ્રશ્નાર્થ વાક્ય છે આપણે સમજીએ છીએ તો જોઈએ ક્યાં શું કેમ સાથી કઈ કઈ બરાબર વગેરે પ્રશ્નવાચક શબ્દો છે તે શબ્દો આવતા વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું આવા જે શબ્દો છે એના એને આપણને બતાવે છે આપણે છે કોઈ પૂછે તો આપણે કઈ માહિતી છે કઈ વિગત છે કઈ જાણકારી છે એ આપવી પડે બરાબર પણ આગળ છે જોઈએ કે ઘણીવાર પ્રશ્નસૂચક શબ્દ આ જે વગેરે શબ્દો છે પ્રશ્નસૂચક શબ્દ ન આવતા પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે પ્રશ્નાર્થ વાક્યના છે એ બે પ્રકાર છે પડશે એક આપણે વિગતવારે છે પૂછીએ આ બધા જે શબ્દોનો ઉપયોગ કરીએ તો વિગતવારે છે એ કેવું પડે છે બીજો પ્રકાર એ કે એ એમને મત છે સાદા પ્રશ્નો હોય છે કે એમાં એકાક્ષરી જવાબ છે હા કે ના માં જવાબ છે આપણે આપતા હોઈએ છીએ જે નીચે પ્રમાણે ઉદાહરણ આપ્યા છે એવું નથી કે આ શબ્દો છે એ હોય એ વપરાય ન હોય એનો ઉપયોગ ન થયો વાક્યમાં છતાં પણ છે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય છે જેમ કે તમે વહેલા આવશો ને એકાક્ષરી જવાબ આપી શકીએ આમાં આપણે કોઈ વિગતવાર છે જવાબ આપી શકીએ નહીં તમે વહેલા આવશો ને હા અથવા ના
તમે જમ્યા કે નહીં, તો એમાં પણ આપણે હા કે ના, આમાં વગેરે ક્યાંય આવા શબ્દોનો ઉપયોગ થયો નથી. ચલો આગળ છે જોઈએ. પ્રશ્નાર્થ ચિહ્નની અંદર મિશ્ર વાક્ય હોય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એવું નથી હોતું કે એક સિંગલ વાક્ય જોઈને કે પ્રશ્ન છે એ બતાવતું હોય, ઘણી વાર મિશ્ર વાક્ય હોય. બરાબર, જેમ કે તમે આવવાના હો તો હું શું કામ આવા. બરાબર, આ મિશ્ર વાક્ય છે, એની અંદર વિધાન વાક્ય પણ રહેલું છે, પણ છતાંય એના અંતે છે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. ચલો એ જ રીતે મિશ્ર વાક્યના પેટા વાક્યમાં મિશ્ર વાક્ય હોય, બરાબર, એનું પેટા વાક્ય પ્રશ્ન હોય અને બંને વાક્ય વચ્ચે કોઈ ઉભયાન્વય હોય, ઉભયાન્વય એટલે શું, તો કે સંયોજક ન હોય તો પણ છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. જેમ કે પ્રકાશે પૂછ્યું તમે વહેલા કેમ ન આવ્યા, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. પછી તેઓ બોલ્યા અવંતિ ક્યારે પ્રસ્થાન કરશો, બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના પ્રશ્નાર્થ ચિહ્ન છે એનો ઉપયોગ થાય છે, કોમન છે, આપણે આનો બહોળ પ્રમાણમાં ઉપયોગ છે કરતા હોય છે. આખું પ્રશ્ન પેપર છે એ આના પર જ છે આધારિત હોય છે, એટલે આપણે આનાથી વધારે સુપરિચિત છીએ. ચાલો એના પછીની છે આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. આપણે ઉદ્ગાર ચિહ્ન અથવા તો આશ્ચર્ય ચિહ્ન એની નિશાની આ પ્રમાણે છે, એને ઉદ્ગાર વાક્ય પણ કહેવાય, આશ્ચર્ય વાક્ય પણ છે, સોરી આશ્ચર્ય ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન બંને છે કહી શકાય, એની નિશાની છે જુઓ. અને વાક્યના અંતે મૂકવામાં આવે છે અને એમના જેવા જે શબ્દો આપેલા હોય છે, એટલે કે એવા જે શબ્દો છે અરે ઓહ વગેરે છે, એ શબ્દો પછી પણ છે ઉદ્ગાર ચિહ્ન અથવા આશ્ચર્ય ચિહ્ન મુકાય છે. ચાલો અહીંયા ભાવ છે પ્રગટ કરે છે, આપણા જે હર્ષના ભાવ છે, શોક છે, આવી બધી લાગણીઓ છે એ પ્રગટ કરે છે. જેમ કે પ્રશંસા, શોક, પછી છે આશ્ચર્ય, ધિક્કાર, હર્ષ, આવી બધી છે સુખની દુઃખની લાગણીઓ છે એ આશ્ચર્ય અથવા ઉદ્ગાર ચિહ્ન રૂપે છે પ્રગટ કરે છે. લાગણી બતાવી હોય ત્યારે ઉદ્ગાર અથવા આશ્ચર્ય ચિહ્ન વપરાય છે. ચલો જેમ કે આહા, બરાબર, આ ઉદ્ગાર સૂચક શબ્દ છે આહા. પછી છે સોરી ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. શ્રી રમણીય વનઘટા, આપણે કોઈ એવી જગ્યાએ ગયા હોય, બરાબર, જંગલની અંદર ગયા હોય, પર્વતો છે, નદી નાળાઓ છે, આ પ્રકૃતિનું ચિત્ર જોઈ અને આપણી અંદર છે આશ્ચર્યનો છે, બરાબર, પ્રશંસાના ભાવ છે, ઉર્મિઓ છે એ જાગૃત થાય છે. ચાલો અહીં આશ્ચર્ય છે પ્રગટ કરવામાં આવ્યું છે. ચલો વાહ એ પણ છે શબ્દ, ધન્ય છે તારી દેહને, પ્રશંસા છે કરવામાં આવેલી છે. બરાબર, બંને અહીંયા શબ્દના અને વાક્યના અંતે બંને જગ્યાએ છે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ફટ હજો તારા જેવા કુપુત્રને, ધિક્કાર છે એ પ્રગટ કરેલો છે. આવી બધી લાગણીઓ છે આપણને જીવનમાં, ક્યાંય જીત મળે, ક્યાંય છે સુખ છે આવે, દુઃખ આવે, કોઈ જગ્યાએ છે આપણે જતા હોઈએ છીએ અને એક્સિડન્ટ અકસ્માત છે એ જોઈ લઈ અને દ્રશ્ય આપણા મગજની અંદર છે એ જતું ના હોય, એ દ્રશ્ય જોયા પછી છે કેવી લાગણી છે જન્મશે, બરાબર, દુઃખની છે લાગણી આપણને જન્મશે. ઓચિંતાનું છે આપણને કાંઈ ફાયદો થઈ જાય, ક્રિકેટ રમતા હોય તો આપણને જીત મળી જાય, તો એની અંદર આપણે છે ભાવ જ પ્રગટ કરીએ છીએ. પણ વિદ્યાર્થીઓ અહીંયા આપણે લખાણની અંદર એ તો બધા ભાવ છે એ મૌખિક છે, પણ અહીંયા લખાણની અંદર છે ગુજરાતી ભાષામાં આ વસ્તુ છે એ મહત્વની છે. આપણે પરીક્ષાની અંદર ક્યાંય નિબંધ લખતા હોય, ક્યાંય છે પ્રશ્નનો જવાબ હોય, કંઈ કાવ્ય છે એનો સારાંશ હોય વગેરે કંઈ છે લખતા હોઈએ ત્યારે આ બાબતનું ધ્યાન છે રાખવાનું હોય છે, પણ આપણે ઉતાવળમાં છે ભૂલી જતા હોઈએ છીએ, એટલે ખાસ છે યાદ રાખો. ત્યારે અફસોસ, વિચારો કંઈ ના કરી શક્યો. હવે અહીંયા જાજુ તો છે કંઈ ઉદાહરણ નથી, જાજા છે મુદ્દાઓ નથી, માત્ર છે એ એટલું યાદ રાખવાનું છે કે ક્યાંય ભાવ પ્રગટ કરવાની વાત આવે ત્યારે ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉપયોગ થાય છે. ઉદ્ગાર ચિહ્ન અથવા આશ્ચર્ય ચિહ્ન
એ બંને રીતે છે એ શબ્દ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હોમવર્ક ની અંદર છે, બીજું નથી, પણ જે તમને કરાવેલું છે એની સરસ મજાની નોટ બનાવો અને એ હોમવર્ક રૂપે તમને છે નોટ તમારી પાસે છે મંગાવીશ કે જેટલું આપણે ગુજરાતી ભાષાની અંદર જે વિરામ ચિહ્ન છે એના ઉપયોગો એ સરળ તમારે છે એક સરસ મજાની નોટ છે એ બનાવવાની છે. અને આમે વ્યાકરણની અંદર છે તમારે તમારી પાસે કોઈ પણ સાહિત્ય હોય તો એ આપણે ક્યાંય આપવાનું નથી, પસ્તીમાં કે આપણે આપતા હોઈએ છીએ, પણ એને આપણે સંગરવાનું છે, એને સાચવીને રાખવાનું છે, કારણ કે આવનારા સમયની અંદર એ આપણને ક્યાંય ને ક્યાંય છે ઉપયોગમાં આવવાનું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જ્યારે છે હોમવર્ક મગાવવું ત્યારે ગુજરાતીની અંદર બરાબર હોમવર્ક આ છે પોઈન્ટ ઉપર છે નહીં હોય, માત્ર છે આ નોટ રૂપે હશે એટલે તમને હું છે કહી દઈશ. બધા વિદ્યાર્થીઓને નમસ્કાર.